ગાંધીનગરમાં વનરક્ષક ઉમેદવારોનું આંદોલન હજુ પણ યથાવત છે. અધિકારીઓ સાથે ચર્ચા બાદ ઉમેદવારોએ આંદોલન ચાલુ રાખવા નિર્ણય કર્યો. આવતીકાલે સવારે 10 વાગે ફરી ઉમેદવારો અધિકારીઓને મળશે. આજે પણ એકઠા થયેલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી જ રાત વિતાવશે. મહત્વનું છે કે રવિવારે રામકથા મેદાનમાં ભેગા થયા હતા અને રાત્રે પણ મેદાનમાં સૂઈ ગયા હતા, જ્યારે આજે સવારે પોલીસે અનેક ઉમેદવારોની અટકાયત કરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત થઈ, તેમ છતાં ફરી ઉમેદવારો એકઠા થયા, પોતાની માંગ પર અડગ રહ્યા. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા કટિબદ્ધ બન્યા છે. વનરક્ષકની પરીક્ષામાં જે આંદોલન ચાલી રહ્યું છે, અપેક્ષાઓને પૂર્ણ વિરામ છે કે પછી જે લોલીપોપ શબ્દનો ઉપયોગ થાય છે અલ્પવિરામના રૂપમાં વાતચીતમાં કહી દેવાયું છે. આપણી સાથે પ્રવીણ રામ છે. પ્રવીણ, 10 કે 12 વિદ્યાર્થીઓ ગયા હતા, ઉમેદવારો ગયા હતા, શું વાતચીત થઈ? ફરીથી શું આજ રીતે રાત વિતાવવાની છે? ફરી વાતચીત થશે? ચોક્કસથી હાલની પોઝિશન ઉપર તો આજની રાત વિતાવવાની જ થશે, કારણ કે આજે જે 10 વિદ્યાર્થીઓ ગયા હતા એમાં જે મુદ્દાઓની ચર્ચા થઈ છે એમાં 8% જગ્યાએ 25% અને 9 તારીખે તમામનું જે માર્ક્સ છે જાહેર કરવા, આ મુદ્દાઓને લઈને સરકાર દ્વારા હકારાત્મક ચર્ચાઓ થઈ છે. પણ અન્ય માગણીઓ જે છે વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓની જે માગણીઓ છે એ બાબતે હજુ ચર્ચાઓ, ફરીથી વિચારણાઓ કરવા માટે આવતીકાલે 10 વાગ્યે મિટિંગનું આયોજન છે. અને આ મિટિંગની ચર્ચા થયા બાદ જ હકીકતમાં ખ્યાલ આવશે કે આંદોલન કઈ દિશા તરફ જશે. નહીં, કાલની મિટિંગ એટલે એક નાનો સવાલ, નાનો જવાબ. આમ તો 9 તારીખ 12 તારીખની વાત થઈ રહી છે, પણ કાલે એમ કે માનીએ છીએ, પણ સામે એમ કહી રહ્યા છે કે લેખિતમાં આપો અથવા તો PDF જાહેર કરો, તો શું એ પ્રકારની પ્રક્રિયા છે કે તમે બહુ ઓછા સમયમાં કહી દો, ઓફિશિયલ જાહેર કરી દો તો પછી નિર્ણય થાય કે આગળ શું કરવું? ના, આવતીકાલે પણ જે અમારી માગણીઓ અને અમારી જે વાત છે એ અડગ રહેશે, અને એમની અંદર જે લેખિતની વાત છે એ પણ અડગ રહેશે. એમની અંદરથી સરકાર કઈ રીતે કઈ દિશામાં વાત કરે છે એ દિશા તરફ ચર્ચાઓ કરીને પછી આગળ વધીશું. ઓકે, એક બેન છે આપણી સાથે. બેન, જે વાતચીત થઈ છે, બાંહેધરી આપી છે, દિલાસો આપ્યો છે, ગળે ઉતરે છે? હા, આપણે વાત કરીએ કે જે તમને બાંહેધરી આપી, જે વાત કરી કે જે આપણને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે, પણ હું વાત કરી તમે કે પોઝિટિવ આપણને રિસ્પોન્સ મળ્યો છે, આટલું આંદોલન થયું, પણ એ બધું તો ઠીક જ છે. એ બધું દર વખતે આપણને મતલબ આપવામાં તો આવે જ છે, પણ છતાંય વારંવાર આ પરિસ્થિતિ સર્જાય છે. આપણે વાત કરીએ કે દેશની રાજધાની દિલ્હીમાં વચ્ચે કે 3 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા, ત્યાં પણ આવા આંદોલન થાય છે. અને આપણા ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ વાત કરીએ તો વિદ્યાર્થીઓ આંદોલન ઉપર છે. એટલે જે દેશમાં, જે જગ્યાએ, જે રાજ્યમાં શિક્ષણની આ પરિસ્થિતિ હોય, દર વખતે શિક્ષકો પણ આંદોલનમાં હોય કે કોઈ અધિકારીઓ પણ આંદોલનમાં હોય કે વન રક્ષક જ આપણે જોઈ લો, જે ભવિષ્યમાં એક વિદ્યાર્થી શું હોય, વિદ્યાર્થીના સપના શું હોય, વિદ્યાર્થી ઘરેથી નીકળે છે ત્યારે કેટલા સપના લઈને આવે છે અને અંતે જ્યારે પરિણામ આવે છે ત્યારે એમાં આ રીતનું કંઈકનું કંઈક કૌભાંડ થતું હોય કે કંઈકનું કંઈક થતું હોય ત્યારે વિદ્યાર્થીની મનોદશા શું હોય. એટલે મારે એટલું જ કહેવું છે કે કોઈ બી તમે પરિણામ આપો કે તમે સાચા માર્ક્સ બતાવો અને જે પોઝિટિવ આપ્યું છે, અને હું એટલું જ કહીશ કે કોઈ દિવસ હવે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ના આવવું પડે, એટલીસ્ટ એટલો વિશ્વાસ આ વખતે વન રક્ષકના જે વિદ્યાર્થીઓ છે એટલાને તો આપજો. અસ્તુ, થેન્ક યુ. વિશ્વાસ આપવાની વાત છે, પણ અહીંથી કદાચ સીધું જ આ સિસ્ટમ શું તમામ ઉમેદવારોને મેસેજ આપવા માંગે છે કે તમારે કોઈ સરકારી નોકરશાહ બનવું હોય, એટલે કે કર્મચારી બનવું હોય, તો આંદોલન કરતા શીખી જજો. સીધી સીધી રીતે મેળ નહીં આવે, કેમ કે ટ્રેક રેકોર્ડ જોશો તો મારા શબ્દો કદાચ ખબર નહીં કેટલા ગળે ઉતરે છે, પણ એ સાબિતી મળશે છેલ્લા 5 કે 6 વર્ષમાં. તો જોઈએ વધુ એક મિટિંગ, વધુ એક ચર્ચા, વધુ એક દિલાસો. વન રક્ષકોનું આંદોલન કઈ તરફ જાય છે આવતીકાલે 10 વાગ્યાની મિટિંગ બાદ ખબર પડશે. કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે પ્રવીણ આહિર, GSTV.